આગામી 23મીના રોજ વલસાડ જિલ્લાના જુજવા ગામ ખાતે આવી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની તડામાર તૈયારીઓ વચ્ચે હેલીપેડ બનાવવા માટે મોટી સંખ્યામાં વૃક્ષોનું નિકંદન કરાતા વિપક્ષ દ્વારા આ વૃક્ષો કાપવા માટે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લા પંચાયતમાં વિરોધ પક્ષના નેતા ધર્મેશ પટેલે હેલીપેડ માટે વૃક્ષોનો સફાયો કરી દેવા બદલ તંત્રની ચાટકણી કાઢી હતી. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી સતત સ્થળની મુલાકાત લઉં છું. કલેક્ટર સાહેબ, મામલતદાર સાહેબ, ફોરેસ્ટના અધિકારીઓ બધા જ સાથે, તંત્ર, સમગ્ર તંત્ર એક્ટિવ છે અને કોઈ એવું ઝાડ, એક પણ ઝાડ કાપી નાખ્યું મારા લક્ષમાં નથી. એવું હોઈ શકે કે જીબીની લાઈનને કોઈ ડારી કાપવામાં આવી હોય, એવું બની શકે, પણ એવું કોઈ નરેન્દ્ર મોદી સાહેબ આવવાના એટલે કોઈ ઝાડો કાપી નાખ્યા એવું કોઈ શું નહીં. ખુલ્લું મેદાન છે અને એટલું મોટું મેદાન છે કે એમાં કોઈ ઝાડો એણે રોપેલા નથી, એવું કોઈ ઝાડ છે નથી. ત્યાં 23ના રોજ વલસાડમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવે છે. ગર્વની વાત છે વલસાડ માટે, એ પ્રાઇમ મિનિસ્ટર સારી વાત છે. પરંતુ એમના ભોગે વૃક્ષોનું જે છેદન થતું હોય એ બહુ વ્યાજબી કહેવાય નહીં. એક તરફ આપણે વૃક્ષોની રોપવાની વાત કરતા હોય અને બીજી તરફ વૃક્ષોનું છેદન કરી નાખે અને એ જ ગ્રાઉન્ડમાં, જે ગ્રાઉન્ડમાં આવણ છે ત્યાં તૈયાર વૃક્ષોને રોપે પાછા. આઈસી ગાંધી સ્કૂલની આજુબાજુ જુઓ તો ત્યાંના છોકરા લોકોએ વૃક્ષ રોપેલા છે અને એ વૃક્ષ કાઢી નાખતોય ને આજુબાજુ વિસ્તાર ધરમપુરમાં જુઓ તો કોઈ પણ જગ્યા પર સિક્યુરિટી હોવી જોઈએ, પણ સિક્યુરિટીનો ભોગે વૃક્ષનું જે છેદન કરતા હોય. અને આપણે તો પર્યાવરણવાદીમાં જીવવું જોઈએ, વૃક્ષો વાવવું જોઈએ. તો વૃક્ષનું છેદન કરે બહુ વ્યાજબી નથી, એના માટે બહુ સારી વાત ના કહેવાય. આશરે અમારી જાણમાં તો 150-200 વૃક્ષ તો અમે જાણવા જોયા છે ને, મોટા મોટા વૃક્ષો કાપી નાખ્યા. મોટા વૃક્ષો જે કેટલા વર્ષોના જૂના ઝાડ, એમાં કંઈ સિક્યુરિટી માટે કંઈ પ્રોબ્લેમ હોતો નથી, પણ આટલા ઝાડ કાપી નાખવાનું એનું કારણ શું ખબર નથી પડતી. એ વડાપ્રધાનને વાલા નીતિ અપનાવવા વાત કરે છે કે શું ખબર નથી પડતી, પણ આટલા બધા ઝાડ કાપી નાખવાનું એ ખબર નહીં હવે કેમ કાપે ને શું છે. જોઈએ હવે શું થાય. હવે ભાજપની સરકાર છે, વૃક્ષ નહીં, વૃક્ષ કપાવે, વૃક્ષ તો વાવવા જોઈએ, વૃક્ષ કપાવે. અત્યારે આપણે વૃક્ષની જરૂર છે ને, આપણે જોઈએ તો લોકો વૃક્ષ વાવે છે. 15 ઓગસ્ટે વૃક્ષ વાવવાનો પ્રોગ્રામ હતો બધી જગ્યા પર,